डिसेम्बर में आवी रहेली ग्राम पंचायतों की चूंटनी ने बिनहरीफ करवा सरकारे प्रोत्साहक ग्रांट में जंगी वधारो कर्यो। आ वखते पांचमी वखत समरस जाहिर थनारी ग्राम पंचायत ने 8 लाख रूपयानी ग्रांट और विकासना कामों माटे 3 लाख रूपया चूकवानो निर्णय करवामां आव्यो। मात्र पांचमी वखत ज नहीं पहली बीजी त्रीजी और चौथी वखत समरस थती पंचायतों माटे વધુ માહિતી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા કિંજલ મિશ્રા। કિંજલ, આવનારા સમયમાં ગ્રામ્ય પંચાયતની ચૂંટણી આવી રહી છે અને તે પહેલા ઘણી એવી પંચાયતો છે કે જે સમરસ થઈ છે અને ત્યાં ગ્રાન્ટમાં પણ વધારો કરવામાં આવ્યો છે। जी बिल्कुल, नरेन्द्र मोदी जयरे गुजरात मुख्यमंत्री था त्यारे तेमणे एक समरस ग्राम पंचायत थाय ते माटेनी नेव करी हती। एटले के कोईपण ग्राम पंचायत होय ते बिनहरीफ थाय अने तमाम रीतनो सौहार्दपूर्ण वातावरण रहे अने चूंटणी न थाय तो जो समरस ग्राम पंचायत थाय तो तेने एक जे अलग सवलतो हती ए सवलतो जाहेर करवामां आवी हती। आ वखते जयरे ग्राम पंचायतनी चूंटणी योजावा जई रही छे 10,000 થી પણ વધુ જે ગ્રામ પંચાયતો છે તેની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા ફરી એકવાર સમરસ ग्राम पंचायत तो थाय तेनी माटे नो प्रयास छे, प्रयास करवामां आव्यो छे। तेनी अंदर त्रण अलग अलग केटेगरी करवामां आवी छे। पहली वार जे पण जे ग्राम पंचायतो छे ते समरस थती होय अने तेनी जे वस्ती छे 5,000 સુધીની હોય તો તેમને 3 લાખ રૂપિયા સુધીની સહાય જે અનુદાનની પ્રોત્સાહન રકમ છે તે આપવામાં આવશે। તેની સાથે ધોરણ 8ની જે પણ સગવડો અને સવલતો છે તે આપવાનું સરકારે એક નોટિફિકેશન જાહેર કર્યું છે। તે જ રીતે જે ગ્રામ પંચાયતો બીજી વખતે સમરસ થતી હશે તે ગ્રામ પંચાયતોને 4.5 લાખ રૂપિયા સુધીની સહાય અને તેની સાથે જ જે ફરીથી જે શિક્ષણને લઈને જે અગ્રિમતા છે તે અગ્રિમતા આપવામાં આવશે। ત્રીજી વખતે જે પણ અને આ તમામ જે છે 5,000 સુધીની વસ્તી ધરાવતા જે ગ્રામ પંચાયતો છે તેની પર લાગુ પડતી હોય છે। ત્રીજી વખતે આ પ્રકારની જે ગ્રામ પંચાયતો સમરસ થતી હશે તેમને 4.75 લાખ સુધીની સહાય અને તેની સાથે જ આ જે ગ્રામ ગામડાઓ છે તેમાં વિકાસના કામ માટે 3 લાખ રૂપિયા સુધીની વધુ સહાય આપવાની પણ સરકારે નોટિફિકેશન દ્વારા જાહેરાત કરી છે। સૌથી મહત્વપૂર્ણ ચોથી અને પાંચમી વખતની જે સહાય જે જાહેર કરવામાં આવી છે જગદીશ એ છે કેમ કે ચોથી વખતે જે પણ જો કે આ વસ્તુ થોડી અશક્ય છે કેમ કે ચોથી અને પાંચમી વખત સુધીની કેટેગરીમાં હજુ સુધી કોઈ ગ્રામ પંચાયતો આવી નથી, પરંતુ જો આવું થશે તો ચોથી વખતે જે પણ ગ્રામ પંચાયતો સમરસ થતી હશે તેમને 5.25 લાખ સુધીની સહાય અને તેની સાથે જ વિકાસના કામ માટે 3 લાખ રૂપિયા સુધીની સહાય, એટલે કહી શકાય કે 8.5 લાખ રૂપિયા સુધીની એક ગ્રામ પંચાયતને એક પ્રોત્સાહન અને અનુદાન રકમ આપવાની જાહેરાત થઈ છે। અને પાંચમી વખત થતી હશે તો આ જ કેટેગરી પ્રમાણે 11 લાખ રૂપિયા, આ વાત હતી 5,000 સુધીના જે પણ વસ્તી ધરાવતી ગ્રામ પંચાયતો છે તે માટેની। તેની સાથે 5,000 થી 25,000ની જે ગ્રામ પંચાયતો છે તે માટે પણ આ જ પ્રમાણે જે ક્રમશઃ છે સહાયની રકમ વધારવામાં આવી છે। મહિલા સરપંચોને પ્રોત્સાહન મળે તે માટેની જે કેટેગરી છે તેને પણ અલગ કરવામાં આવી છે। મહિલા સરપંચ જ્યાં બનશે અને ગામ આખું જે ગ્રામ પંચાયતને સમરસ કરવામાં આવશે તો ત્યાં જ્યાં સહાયની રકમ છે તેમાં સ્વાભાવિક રીતે વધારો કરવામાં આવ્યો છે। મહત્વપૂર્ણ એ છે કે સમરસ થવા માટે સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવે છે સતત કે ચૂંટણી ન કરવી પડે અને જે નાના ગામો છે તેમાં સૌહાર્દ રહે, પરંતુ જો અત્યાર સુધીની વાત કરવામાં આવે તો અત્યાર સુધી ગુજરાતમાં માત્ર 500 જ ગામડા એટલે કે 500 જ ગ્રામ પંચાયત એવી છે કે જે સમરસ થઈ છે, એટલે કહી શકાય કે અત્યાર સુધી સમરસ થવાનો જે ગ્રામ પંચાયતનો જે આંકડો છે જગદીશ એ થોડોક નિરાશાજનક છે। જો કે સમયાંતરે સરકાર દ્વારા આ જે ઇન્સેન્ટિવ છે પ્રોત્સાહનની રકમ છે તે વધારવામાં આવતી હોય છે, પરંતુ બીજી તરફ ગામડાઓમાં પણ એક પ્રકારનું જે એક રાજકારણ કે વર્ચસ્વની લડાઈ હોય છે તેના કારણે ગ્રામ પંચાયતોની અંદર ચૂંટણી હવે થતી હોય છે, પરંતુ ચૂંટણી વગર સમરસ ગ્રામ પંચાયત થાય અને એ તરફ પણ ગુજરાતમાં એક રિમાર્કેબલ આંકડો આવે તે માટે આ વખતે સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે અને તમામ સહાયની રકમ હોય કે અનુદાનની રકમ હોય તેમાં ગત વખત કરતા વધારો કરવામાં આવ્યો છે। જગદીશ, બિલકુલ કિંજલ, આભાર તમામ માહિતી આપવા માટે। તો આવનાર સમયમાં ગ્રામ્ય પંચાયતની ચૂંટણી આવી રહી છે અને તે પહેલાં સરકાર એ પ્રયત્નમાં છે કે ગામમાં વાતાવરણ સૌહાર્દપૂર્ણ બની રહે અને ચૂંટણી ના થાય અને ગામ જે છે તે સમરસ થાય તે અને તેના માટે થઈને હાલ તો અલગથી આર્થિક નાણાકીય જે સહાય હોય છે તે પણ ચૂકવવામાં આવતી હોય છે।